देशभरमां तथा गुजरातभरमां बीएसएनएलनी एसएसएबीए डिस्ट्रिक्ट हेडक्वार्टर खाते अगत्यनी मांगणीओना समाधानी मांग साथे तारीख 22/6/2022 ना रोज देखावो योजायो हतो। त्यारबाद गुजरातमां बीएसएनएलनी एसएसएबीए डिस्ट्रिक्ट हेडक्वार्टर खाते धरणा प्रदर्शननो कार्यक्रम पण योजायो। जो कि आगामी 24मीए AIBDPA द्वारा दिल्ली खाते गुजरात माथी मार्च टू संचार भवनों कार्यक्रम पण योजाशे। सूरत सहित गुजरात भर में बीएसएनएल ना कर्मचारियों द्वारा धरना प्रदर्शन करवामां आवी रह्यो छे। एसएसएबीए गुजरात सर्कल ना सेक्रेटरी मनुभाई चनियाराए आ प्रसंगे जणाव्युं के बीएसएनएल नी दक्षिण गुजरात सूरत वलसाड भरूच ऑफिस खाते 10:30 થી 1:30 વાગ્યા सुधी धरणानो कार्यक्रम योजायो, जेमां आगेवानो तथा 100 जेटला सभ्यो पण जोड़ाया हता। 15% फिटमेंट साथे 1/1/2017 थी वेतन रिविजन डिक्लिंग करी पेन्शन रिजिविजन 2018 થી બાકી રહેલા તબીબી ભથ્થા અને 1/4/2019 થી બાકી રહેલા તબીબી વળતર બિલની તાત્કાલિક ચૂકવણી સંસદીય સ્થાયી સમિતિની ભલામણોનો અમલ કરતી CGHSની અસરકારક કામગીરી ફ્રીઝ કરેલ IDA હસ્સાના બાકીની ચૂકવણી મહારાષ્ટ્રના VRS નિવૃત્તોને પેન્શન અને અન્ય પ્રવૃત્તિના લાભોની તાત્કાલિક ચૂકવણી જાતિ પ્રમાણપત્રને પુનઃ પ્રમાણપત્ર ન કરવા માટે ગેરકાયદેસર રીતે અટકાવવામાં આવે વગેરે અગત્યની માંગણીઓ આગામી દિવસોમાં યોજાનાર સંચાર ભવન માર્ચ દિલ્હી ખાતે રજૂ કરવામાં આવશે। કેન્દ્ર સરકાર દ્વારા કેબિનેટની મંજૂરીથી જે રીતે વેજ રિવિઝન સાથે પેન્શન રિવિઝન લિંક આવી છે તે જ રીતે કેન્દ્ર સરકાર દ્વારા કેબિનેટની મંજૂરીથી વેજ રિવિઝનથી પેન્શન રિવિઝન ડીલિંક આ પ્રશ્ન હલ કરી શકે છે। આ નિર્ણય નીતિ વિષયક હોય સંચાર મંત્રીએ આ અધિકારીઓ પાસે કેબિનેટની મંજૂરી માટેનો મુસદ્દો તૈયાર કરાવી વહેલી તકે કેબિનેટની મંજૂરી મેળવી આ પ્રશ્ન હલ કરવાની માંગણી કરી છે। છેલ્લા 3 વર્ષથી સતત રજૂઆત કરવા છતાં કેન્દ્ર સરકાર દ્વારા ઘટ્ટા પગલાં લેવામાં નથી આવી રહ્યા, જેથી કેન્દ્ર સરકાર દ્વારા જ બીએસએનએલના નિવૃત્ત કર્મચારી તથા ફેમિલી પેન્શનર્સને વિવિધ કાર્યક્રમ આપવા મજબૂર કરવામાં આવ્યા છે તેમ પણ જણાવાયું હતું। ત્યારે અમે લોકો અહીંયા ધરણાના કાર્યક્રમમાં ભેગા થયેલા છીએ। ધરણાનો કાર્યક્રમ અમારા હેડક્વાર્ટર તરફથી એટલે અમારા જે ઉપલી હયોના જે નેતાઓ છે દિલ્હીમાં અમારા યુનિયનના એમના તરફથી અમને કોલ આપવામાં આવેલો છે। એ કોલના અનુસંધાનમાં આજે અમે અહીંયા અમે રિટાયર્ડ પેન્શનરના સભ્યો જે છે પેન્શનના સભ્યો એ આજે અત્યારે અમે અહીંયા ભેગા થયેલા છે। ધરણાનો કાર્યક્રમ છે આજે અમારો સવારના 10:30 થી લઈને બપોરના 1:00 સુધીના। અમારી માંગણીઓમાં મુખ્ય માંગણી અમારી પેન્શન રિવિઝન છે સેવન પે કમિશનના અનુસંધાનમાં। સેવન પે કમિશન તમામ પીએસયુ લગભગને બધાને મળી ચૂકેલું છે 2017માં। અમને પણ તે 2017માં ખાતરી આપવામાં આવેલી કે તમારું પણ રિવિઝન કરવામાં આવશે, તમને પણ સેવન પે કમિશન લાભ આપવામાં આવશે। હાલાંકી જ્યારે અમારું ડોટમાંથી DOTમાંથી જ્યારે અમે બીએસએલ અમે એબ્સોર્બ કર્યું ત્યારે આ બધી તમામ શરતો ગવર્મેન્ટે કબૂલ રાખીને અમને નક્કી કરેલું કે ભાઈ જે લાભો તમને જે મળવાના છે ભવિષ્યમાં એ તમારે કન્ટિન્યુ રહેશે, પરંતુ ગવર્મેન્ટ તરફથી એ લાભો અમે જે આપવામાં આવે એના બાબતમાં દુર્લક્ષ સેવામાં આવી રહેલું છે। સેવન પે કમિશન આપવાને આજે લગભગ 5-6 વર્ષ પૂરા થવા આવેલા છે, બીજું કમિશન ડ્યુ થવાની તૈયારીમાં છે, પણ જો અમને સેવન પે કમિશનનો લાભ અમારા વર્કિંગ એમ્પ્લોયીને પણ નથી મળ્યો। રમેશ ગલજર, RN ન્યૂઝ, સુરત।